श्री गबजीभाई जी सुतरिया प्राथमिक शाला धोरण 8 विषय गुजराती काव्य 11 वड़ावी 22 आ काव्यनो साहित्य प्रकार से सोनेट। तो विद्यार्थी मित्रों तमे दिवाळी वेकेशन पूर्ण करी हवे आपणे सेमेस्टर 2 काव्य पहेलू अने आम सळंगणीए तो काव्य 11 वड़ावी 2 આવી કાવ્ય વિશે અભ્યાસ કરીશું। તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો તમારું પાઠ્ય પુસ્તક તમારી સાથે રાખશો જેથી તમને સરળતાથી કાવ્ય સમજાય છે। કાવ્ય 11 વડાવી બા આવી, તેમના કવિ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, તેમનું ઉપનામ છે ઉસનસ। તો હવે આપણે સૌ પ્રથમ આ કાવ્યના કવિ ઉસનસ વિશે માહિતી મેળવશું અને તેમનો પરિચય કરશું। કવિનો પરિચય, શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા, તેમનું ઉપનામ ઉસનસ, જન્મ 28/9/1920, જન્મસ્થળ સાવલી, જિલ્લો વડોદરા, તેમનું મૃત્યુ 7/11/2011 રોજ થયું હતું। વલસાડમાં આવેલી કોલેજમાં અધ્યાપક અને આચાર્ય હતા। હવે તેમને આપણે કાવ્ય સંગ્રહ જોઈએ તો પ્રસૂન, આદરા, નેપથ્ય, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ। તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે આ 5 તેમના કાવ્ય સંગ્રહ છે। તમારે આ કાવ્ય સંગ્રહના નામ યાદ રાખવાના છે અને આ કાવ્ય સંગ્રહના કવિ કોણ છે તે પણ તમને ખ્યાલ હોવો જોઈએ। આ ઉપરાંત તેમણે સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલાક સોનેટ માળાઓ પણ આપી છે। એને કાવ્ય સંગ્રહ તો લખ્યા છે પણ એ ઉપરાંત તેમણે સોનેટ માળાઓ આપી છે। તમને મેં આગળ કીધું કે વડાવી બા આવી એનો સાહિત્ય પ્રકાર કયો છે તો કે સોનેટ, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ। વાત્સલ્ય ભાવ નિરૂપતા કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફૂરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે। તો કે એમના કાવ્યમાં વધારેમાં વધારે શેનું નિરૂપણ થયું છે તો કે વાત્સલ્ય ભાવ, કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો। કઈ કઈ ઋતુની વાત કરીશ તો કે ગ્રીષ્મ એટલે ઉનાળા અને વર્ષા, વરસાદની ઋતુના પ્રકૃતિ વર્ણનના કાવ્યો એને ખૂબ જ સરસ લખ્યા છે, એ એમની મેઇન લાક્ષણિકતાઓ છે। તો કે વધારે તેમણે સોનેટ માળાઓ આપી છે, સોનેટ માળા એટલે આ કાવ્ય સાહિત્ય પ્રકાર સોનેટ છે। આપણે આગળ જોઈશું કે સોનેટ કોને કહેવાય, સોનેટ કઈ રીતે લખાય તેની માહિતી આપણે પછી મેળવીશું। તો હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું અને ગાન કરું છું, તમારે કાવ્ય સાંભળવાનું છે અને તમારે યાદ પણ રાખવાનું છે। રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘરમહી, દહાડાઓ કેરી સંકલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનની ને ઘર તણા, સદાના ગંગામાં સ્વરૂપ કરાડા ફોઈ, સહુએ લખાયેલો કર્મ વિરહ મિલનને તે રજનીએ, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ ચરઠ વળી વાતે સુઈ ગયા, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગળું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેયા નિજની, નવોડા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગળું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેય નિજની, નવોડા ભાર્યાઓ
प्रिय वचन मंद स्मितवती वड़ावी बा आवी निज सकल संतान क्रमशः गृह व्यापी चोयो विरह पड़ी बेसी पगति हे। तो विद्यार्थी मित्रों तमे आ काव्यनु गान सांभळो, तमे आ काव्यनु शीर्षक जोशो त्यां तमने ख्याल आवी जशे वड़ावी बा आवी। तो तमे जोशो तमारा सगा स्नेही कुटुंबीजनों तमारे त्यां रजा माणवा आव्या होय, तमने मळवा माटे आव्या होय, त्यारे तमे तेमने दरवाजा सुधी मूकवा जाओ छो, ए वड़ावी बा आवे। वड़ावे एटले तमने एने आवजो कहेवा जावशे, एने वड़ावी बा आवे। तमे शीर्षक उपरथी तमने ख्याल आवी जशे के आ काव्यमां शुं कहेवा मांगे छे। आ काव्यमां पण दिवाळीनी रजा बाबते वात करवामां आवी छे। आपणे पण हमणां दिवाळी रजाओ माणी छे। तो आजे मैं तमने आ काव्यनुं जे गान करावुं छे, तमारे गान करवानुं छे अने एकवार तमारे तमारा बुकमां लखी एने पाकुं करवानुं छे, जेथी हूँ ज्यारे काव्यनी समझूती करावुं अने शब्द समझूती करावुं त्यारे तमने सरळताथी आ काव्य समझाई जाय।